હેલો એવરીવન, વેલકમ ટુ કિરણ્સ કિચન. આજે આપણે લેફ્ટ ઓવર ઢોંસા બેટરમાંથી રેસીપી જોવાના છે. મારે અત્યારે ઢોંસાનું ખીરું વધ્યું હતું, તેમાંથી આપણે બાળકોને લંચ બોક્સમાં ભરી દેવા એવી સરસ આપણે ટેસ્ટી રેસીપી જોઈશું. ઢોંસાને ખીરાને તવી ઉપર આવી રીતે થોડું થીક એવું પાથરી દેવાનું છે અને ફરતે આપણે ઘી અથવા તેલ લગાવી દઈશું અને ઢોંસામાં બનાવેલે આપણે જે બટેકાનો મસાલો હોય છે તે જ એની ઉપર આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. સ્પ્રેડ કર્યા પછી ફરીથી આપણે તેની ઉપર એક લેયર ઢોંસા બેટરનું લગાવી દઈશું અને સ્લો ટુ મીડિયમ ગેસે આપણે થવા દઈશું અને 2 મિનિટ રાખ્યા પછી આવી રીતે આપણે પલટાવી દઈશું અને ફરીથી આપણે ઘી અથવા તેલ લગાવી દઈશું. ક્રિસ્પી વધારે કરવું હોય તો તમે ઘી અથવા તેલ જેનો યુઝ કરો એ થોડુંક વધારે ઉમેરશો તો એકદમ સરસ ક્રિસ્પી બનશે. આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં ભરી શકો છો અને ડિનરમાં બનાવો હોય તો તમારે સાંભાર બનાવવાની પણ જરૂર નહીં પડે, તેવો ટેસ્ટી લાગશે. આને તમે ગળ્યું દહીં, તીખી ચટણી અથવા સૂપ સાથે પણ સર્વ કરી શકો છો અથવા તો ઢોંસાની દરેક ચટણી સાથે પણ તમે સર્વ કરી શકો છો. જો તમારે આની અંદર ચીઝ ઉમેરવું હોય તો તમે જ્યારે બટેકાનો આપણે માવો ઉમેર્યો ત્યારે બટેકાની માવાની ઉપર ચીઝનો ઉપયોગ કરી શકાય છે. અને જો તમારે આની અંદર એટલે કે જ્યારે તમે ઢોંસાનું બેટર પાથરો તેની ઉપર કેપ્સિકમ, ડુંગળી, મકાઈના દાણા બાફેલા, ચીઝ, ઓરેગાનો, મિક્સ હર્બ્સ બધો જ મસાલો મિક્સ કરી અને તેનો પણ ઉપયોગ કરીને આવી જ રીતે ઢોંસા બેટરમાંથી સેન્ડવિચ બનાવી શકાય છે. જો તમને મારી રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.